નમસ્કાર, 16 જૂન, બાબુ ચિત્તરંજન દાસ ની પુણ્યતિથિ. ભારતની આઝાદી માટે ફના થનાર રાષ્ટ્રભક્ત બાબુ ચિત્તરંજન દાસનો જન્મ ઈસવીસન 1870માં કલકત્તામાં થયો હતો. નાનપણથી તેજસ્વી, સુંદર અને મૌલિકતાના ગુણથી તેમનામાં દેશપ્રેમની ભાવના જન્મી. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ માલંચથી બ્રહ્મ સમાજીઓ નારાજ થયા, પણ વિવેચકોએ તે કવિતાઓની ખૂબ પ્રશંસા કરી. યુગાંતર અને સંધ્યા સામયિકો પરના કેસમાં ચિત્તરંજન દાસની મૌલિકતા ઝળકી ઉઠી અને તેમની વકીલ તરીકે નામના વધે. અસહકારનું પ્રબળ આંદોલન થયું ત્યારે પ્રથમ તો તેમને તેમાં શ્રદ્ધા નહોતી. નાગપુર કોંગ્રેસમાં તેનો વિરોધ કરવા ગયા હતા, પણ ગાંધીજીએ તેમના પર જાદુ કર્યો અને ગાંધીજીનો માર્ગ તેમને પસંદ પડ્યો. ત્યાર પછી બંગાળની ધારાસભામાં તેઓ ચૂંટાયા. બંગાળના ગવર્નરે તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યું, પરંતુ ચિત્તરંજન દાસે એ ન સ્વીકાર્યું. જો એમણે ઈચ્છ્યું હોત તો એ મુખ્યપ્રધાન થઈ શક્યા હોત. તેમણે પોતાની બધી મિલકત દેશને ચરણે ધરી દીધી. તારીખ 16 જૂન 1925 રોજ તેમણે ચીર વિદાય લીધી. ગાંધીજી પોતે તેમની સ્મશાન યાત્રામાં હાજર રહ્યા હતા. એમણે દેશબંધુને અંજલિ આપતા કહ્યું કે મનુષ્યો વચ્ચેથી એક દેવ વિદાય થયો છે અને બંગાળની હાલત એક વિધવા જેવી થઈ છે. આપણે તેના સ્મારક સારું શું કરીશું? દેશબંધુ જાતે જે કાર્યક્ષેત્રમાં જીવ્યા અને જજુમ્યા તે કાર્યક્ષેત્રમાં આપણે સૌ કંઈ કરીશું તો જ દેશબંધુની સ્મૃતિ તરીકે કંઈક કર્યું કહેવાશે.